નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેહુલ દેસાઈ. વીટીવી ના વિશેષ ચૂંટણી લક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે એવી શખ્સિયત જોડાઈ છે જે સ્વતંત્રતા સેનાનીના પરિવારમાંથી આવે છે, જેણે પોતાની કારકિર્દી એક કાર્યકર્તા તરીકે શરૂ કરી છે અને બેંક કર્મચારીથી હાલ વિધાનસભાના અધ્યક્ષ તરીકે તેઓ ફરજ નિભાવી રહ્યા છે. આપણી સાથે જોડાયા છે રમણભાઈ વોરા. રમણભાઈ, આપનું સ્વાગત છે વીટીવી ની અંદર. રમણભાઈ, ખાસ કરીને આપણે સૌપ્રથમ જે શરૂઆત વાતચીતથી કરીશું તે વિધાનસભાથી જ કરીશું. બેંક કર્મચારીથી વિધાનસભાના અધ્યક્ષ તરીકેનું આપની જે સફર રહી છે, કઈ રીતે જુઓ છો તમે અને કઈ રીતે મૂલવો છો તેને? મેં 1995 પહેલી વખત ઈડર વિધાનસભા ક્ષેત્રમાં મેં ચૂંટણી લડવાની શરૂઆત કરી. ઈડરની પ્રજાએ સતત 5-5 વખતે મને પ્રેમ આપ્યો, હૂંફ આપી, જંગી બહુમતીથી જીતાડ્યો અને આગેવાનોએ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સતત 5-5 વખત મને મિનિસ્ટર પણ બનાવ્યો. છેલ્લે આદરણીય વિજયભાઈ રૂપાણીની સરકાર વખતે મને સ્પીકર તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો અને એ જવાબદારી મેં બિલકુલ કાર્યક્ષમતાપૂર્ણ સમયસર મેં પૂરી કરવાનો મેં પ્રયાસ કર્યો છે. હું 1973 ભારતીય જનસંઘથી કામ કરું છું, બેંકમાં પણ કામ કરતો હતો. આટલા વર્ષોની રાજકીય કારકિર્દી પછી એક જ દિવસે બિલકુલ તટસ્થ થઈ જવું, કારણ કે બંને લોકોને સાચવવાના હોય છે અને એ ભૂમિકા પણ ભજવવાની હોય છે અને મને લાગે છે કે ભૂમિકા હું ઠીક રીતે ભજવી શક્યો છું. આ ભૂમિકા વિશે જ રમણભાઈ વાત કરીએ તો, જે રીતે જે તમે પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપવાનું હોય છે કોઈ પણ પક્ષમાંથી, તે સમયે પણ હું ઉપસ્થિત હતો, આપના આંખોમાં આંસુ હતા. કેવી રીતે તમે છેલ્લા એક વર્ષના જે પોતાનું જે કામ છે તેને મૂલવો છો? સ્પીકર એ કોઈ પક્ષનો હોતો નથી, શાસક અને વિપક્ષ બંને ભેગા મળીને એકી સાથે નિર્ણય લઈને સર્વાનુમતે સ્પીકરની વરણી થતી હોય છે અને એ સંજોગોમાં તમે જે પક્ષના હોય પક્ષના સભ્ય પદેથી રાજીનામું આપવાનું હોય છે. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે 1973 શરૂ કરીને 2017 સુધીમાં આટલા વર્ષોની રાજકીય કારકિર્દી પછી એ પાર્ટીને છોડવાનું હોય એટલે સ્વાભાવિક રીતે જ દુઃખ થાય, મને પણ થયું હતું. પરંતુ આ લોકશાહીની ભૂમિકામાં એ મારો રોલ રાજકીય હતો, એ પૂરો થયો અને પછી જ્યારે મને સ્પીકર પદનો હોદ્દો જ્યારે આપવામાં આવ્યો ત્યારે બંને લોકોના સાથે રાખીને, બંને પક્ષના ભેગા રાખીને રાજકીય નિર્ણયો જ્યારે કરવાના હોતા હોય છે ત્યારે એ વખતે બિલકુલ તટસ્થ ભૂમિકા કરવી પડતી હોય છે. હું જે પક્ષમાં વર્ષો સુધી રહ્યો એ પક્ષના લોકોને પણ કંઈ કહેવું પડે, એમને પણ કંઈ ટકોર કરવી પડે અને વિશેષ કરીને વિરોધ પક્ષના સાચવવાનો હોતો હોય છે. સાચવવાનો ઇન ધેટ સેન્સમાં કે વિરોધ પક્ષના ઓછા લોકો હોય, શાસક પક્ષના વધારે લોકો હોય, એમનો બોલવાનો નંબર પણ ઓછો આવે અને એ સંજોગોમાં એમની સાચી વાત, એમની સ્પષ્ટ વાત, ગુજરાતના હિતની વાત અને એ વાત ન રહી જાય અને એટલા માટે એમને મારે ક્યારેક વધારે પણ તક આપવી પડતી હોય છે, એમને સાચવવી પણ પડતી હોય છે. મારો કાર્યકાળ દરમિયાન હું એટલું જરૂરથી કહી શકું કે બહાર વિધાનસભા પક્ષની બહાર જે થતું હશે તે અથવા લોકો જે વાતો કરતા હશે તે, પણ વિધાનસભા ગૃહમાં બંને પક્ષના શાસક અને વિપક્ષે મને પૂરતો સહયોગ આપ્યો છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. પરંતુ તમને નથી લાગતું કે આ જે સમય હતો એ સૌથી વધુ તોફાની હતો ગુજરાતના રાજકારણમાં? પણ સૌથી મહત્વનો આ સમય હતો, કારણ કે અનેક એવા ધારાસભ્યો હતા કોંગ્રેસના, તેમને રાજીનામું પણ આપ્યું, ચૂંટણીનું વર્ષ નજીક હતું, અનેક હોબાળા પણ થયા તેની અંદર, ગૃહની અંદર થયા. ક્યાંક ને ક્યાંક એવું પણ લાગ્યું કે સમય બરાબર નથી મળી રહ્યો વિપક્ષને. આમાં છેલ્લું સત્ર હોય એટલે સ્વાભાવિક તોફાની સત્ર બને. એ સત્રની અંદર પોતાની વાત બધી કહી દેવી, વિરોધ પક્ષે પોતાની ભૂમિકા ભજવી જ દેવી અને એના માટેની છેલ્લી તક હતી અને એ છેલ્લી તક હતી અને એટલા માટે તો મારી ત્યાં વરણી થઈ અને મારી આટલા દિવસની જે બધા મિત્રો સાથેની કામ કરવાની મારી પદ્ધતિ, અનેક વિભાગોમાં કરેલું મારું કામ અને આ બધાનો અનુભવ અને અનુભવની સાથે સાથે બધાનો સહયોગ, આ બધું કુલ મળીને મને ખૂબ સરળતાપૂર્વક આ વિધાનસભા ગૃહ ચલાવવાનો મોકો મળ્યો છે
અને એના માટે બંને પક્ષના મિત્રોને હું આજે પણ અભિનંદન પાઠવું છું, એમનો આભાર પણ વ્યક્ત કરું છું. પણ ગુજરાતના રાજકારણમાં મહત્વની ઘટના તમારા શાસનકાળ, તમારા જે સમય છે, સમયની દરમિયાન બની છે? આમ તો મને લગભગ એકાદ વર્ષ કરતા વધારે થોડો સમય મળ્યો સ્પીકર તરીકે કામ કરવાનો, પરંતુ આ જ ઘટના દરમિયાન લગભગ 14 જેટલા ધારાસભ્યશ્રીઓએ રાજીનામા આપ્યા. વિશેષ કરીને કોંગ્રેસ પક્ષના લોકો હતા. કોઈ સવારે આવે, બપોરે આવે, સાંજે આવે, મારી ભૂમિકા છે કે જ્યારે પણ આવે ત્યારે એની વાત એને સ્વીકારવી, એની વાત સાંભળવી. અને લોકશાહી પદ્ધતિમાં જ્યારે તમે રાજીનામું આપતા હોય છે ત્યારે એની પણ એક ભૂમિકા હોય છે, એની પણ એક પદ્ધતિ હોય છે. મીડિયાના મારફતે, પ્રિન્ટ મીડિયાના મારફતે આપણે બધા જાણીએ છીએ તેમ એવું કહેવામાં આવે છે, ભાઈ અમને ધાક ધમકી આપી, આટલા રૂપિયા આપ્યા, આમ હતું તેમ હતું, આ બધું આપણે બધા એનાથી વાકેફ છીએ. પરંતુ એઝ આ સ્પીકર તરીકે જે મારી ભૂમિકા હતી, મારી પાસે કોઈ પણ ધારાસભ્ય આવ્યો, નાનો હોય, મોટો હોય, સક્ષમ હોય કે જે હોય તે, હું એને અચૂક પૂછતો કે તમે જ રાજીનામું આપો છો તો તમારી સ્વેચ્છાએ પોતાની મરજીથી આપો છો, તમને કોઈ ધાક ધમકી તો નથી આપી, તમને કોઈ લોક લાલચ તો નથી આપી? અને હું સ્પષ્ટતાપૂર્વક બધાને પૂછતો, બધા એના જવાબો આપતા, પછી હું એમનું રાજીનામું સ્વીકારતો. મારા કહેવાનો મતલબ એટલો છે કે મને જે ભૂમિકા સોંપવામાં આવી છે એ ભૂમિકા મેં બિલકુલ પ્રમાણિકતાપૂર્વક એને નિભાવી છે. અને મેં કહ્યું એ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં 14 કરતાં વધારે રાજીનામું કદાચ બીજા કોઈ સ્પીકરના આવો લાવો નહીં મળ્યો હોય, જે લાવો મને મળ્યો છે અને એને મેં પરિપૂર્ણ કરવાનો પ્રયાસ પણ કર્યો છે. ખાસ કરીને વિધાનસભાની જ્યાં સુધી વાત હોય કે ડિજિટલાઇઝેશન ખૂબ જ મહત્વનું છે, વડાપ્રધાને પોતે પણ કીધું છે કે આપણે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધવું જોઈએ, તો વિધાનસભામાં અનેક બિલ હોય, કોઈ પણ રજૂઆત હોય પેપર પર થતી હોય છે, તો તેને ડિજિટલાઇઝેશન કરવાની જે વાતચીત છે, ડિજિટલાઇઝેશનને કઈ રીતે જુઓ છો? આપ બધા જાણો છો તેમ ગુજરાત વિધાનસભાનું આટલા વર્ષોના કારણે એની રિનોવેશનનું કામ, મરામતનું કામ ચાલી રહ્યું છે. અને મરામતની સાથે સાથે તમે કહ્યું એ પ્રમાણે ઈ લાઇબ્રેરી થાય, ડિજિટલાઇઝેશન થાય, અને ચાલતા આ વિજ્ઞાન પ્રવાહમાં, આ જ્ઞાનના પ્રવાહની અંદર ધારાસભ્ય પણ અપગ્રેડ રહે, બાકીના બધા લોકોને પણ એનો લાભ મળે, અને એના માટેનો રાજ્ય સરકારે વિચાર કરેલો જ છે. આ નવું સત્ર અથવા આ મરામત થયા પછી એ કામ થશે ત્યારે આ વાતનો પણ ઉમેરો કરીને બધા ધારાસભ્યોને લાભ મળે એ દિશામાં અમારા પ્રયત્નો છે અને આવતા દિવસોમાં એ પરિપૂર્ણ કરીશ. ખાસ કરીને આપના મતવિસ્તારની જો વાત કરીએ તો 5 ટર્મ છે, સતત 5 ટર્મથી તમે ત્યાં ચૂંટાઓ છો, છઠ્ઠી વખત પણ રમણભાઈ વોરા ઈડરમાંથી ચૂંટાશે. હું ધારાસભ્ય તરીકે જે મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું એમનો સીધે સીધો મારો સંપર્ક હોય છે, બધા જ લોકોના પ્રશ્નોની મને ખબર હોય છે. કોઈ પણ વિસ્તારનો ધારાસભ્ય જ્યારે મારી પાસે આવે ત્યારે એને આવીને કહેવાની જરૂરિયાત નથી પડતી કે હું આ પ્રશ્ન માટે આવ્યો, એને જોઈને જ મને ખબર પડે કે આ પ્રશ્ન માટે આવેલો છે. મારો કહેવાનો મતલબ, મારો એટલો સતત પ્રવાસ, લોકો સાથેનો સંપર્ક, અને માત્ર સંપર્ક નહીં, એમણે કરેલા કામોનો ઉકેલ, અને દર 5 વર્ષે મારા મતવિસ્તારના જે વિકાસના કામો છે એની હું પુસ્તિકા બહાર પાડું છું. સતત 5 વર્ષથી એ કરી છે, આ વખતે પણ પુસ્તિકા બહાર પાડી છે, અને વિકાસના કામોના કારણે લોકોને મારા ઉપર ભરોસો છે. ભરોસો કરતા એ લોકો બધા મને પ્રેમ કરે છે, હું ફાપે છે, એટલે આગામી દિવસોમાં પાર્ટી શું નક્કી કરશે એની મને ખબર નથી, પરંતુ જે પણ આવશે આગામી દિવસોમાં ફિલ્ડમાં જવાનું થશે તો પણ અમે અમારો ગોલ હાંસલ કરીને રહીશું. ઈડરિયો ગઢ અજય છે અને એ ગઢ અજય રહે એના માટેના મારા પ્રયાસો હતા, છે, આગામી દિવસોમાં પણ રહેશે. તો આ છે રમણ વોરા, તેમની સાથેની વાતચીત છે, ચાલુ રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે, રમણભાઈ સાથે વધુ વાતચીત કરશું. રમણભાઈ, ખાસ કરીને આપની ઈડરિયો ગઢની જે અજય રહેવાની વાત છે તેની વિશે આપણે વાતચીત કરી, પરંતુ હાલમાં જો વાત કરીએ તો સાબરકાંઠાની અંદર આપની સીટ સિવાય એક પણ સીટ ભારતીય જનતા પાર્ટી પાસે નથી. 2012માં એવું શું બન્યું, એવા કયા સમીકરણો રહ્યા કે એક પણ સીટ છે સાબરકાંઠા જિલ્લામાંથી ન મળી શકી? 2012ની સ્થિતિ ને 2017ની સ્થિતિમાં ઘણો બધો સુધારો છે, ઘણો બધો ફેર છે. સ્વાભાવિક રીતે જ બધી સીટો એ ભારતીય જનતા પાર્ટીની કમિટેડ સીટો છે, અને બધી સીટો પર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યો ચૂંટાતા હોય,
એકાદ વખતે થોડીક નબળાઈ આવી ગઈ, પરંતુ મને લાગે છે તેમ સાબરકાંઠા સંસદીય મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત જે તમે 5-5, 6-6, 7-7 વખત જીત્યા છીએ એ બેઠકો પૈકી 7 પૈકી 5 બેઠકો ભારતીય જનતા પાર્ટીની જીતવાની પાકી છે અને બાકીની 2 બેઠકોમાં થોડીક અમારે મહેનતની જરૂરિયાત છે અને એની અંદર પણ સફળતાપૂર્વક અમને પરિણામ મળે તો જરાય આશ્ચર્યની વાત મારી દ્રષ્ટિએ નથી. ખાસ કરીને વાત કરીએ તો જે રીતે લક્ષ્યાંક છે 150+ નું, તો સાબરકાંઠાની જિલ્લાની આસપાસના જે અન્ય જિલ્લાઓ છે તેની અંદર પણ કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. લાગે છે કે આ જે સમીકરણો છેલ્લા 1-2 વર્ષમાં ગુજરાતમાં જે સર્જાયા છે પછી આ લક્ષ્યાંક મહત્વના બની રહેશે અને પાર્ટી આ લક્ષ્યાંક પાર પાડી શકશે. સાબરકાંઠાની વાત કરીએ તો સ્વાભાવિક રીતે ઉત્તર ગુજરાત કહેવાય અને ઉત્તર ગુજરાત એટલે સાબરકાંઠા. મેં કહ્યું 5 બેઠકો 1-5 થાય. બનાસકાંઠા, બનાસકાંઠાની પૂરની સ્થિતિ તમે બધા જાણો છો. જ્યારે લોકોને જરૂર હતી ત્યારે એના ધારાસભ્યો ક્યાં હતા આપણે બધા જાણીએ છીએ અને એના કારણે ત્યાં પણ જે બેઠકો હતી એના કરતાં ઘણી બધી બેઠકોમાં વધારો થવાનો છે. એ જ પ્રમાણે પાટણ, એ જ પ્રમાણે ગાંધીનગર. મારા કહેવાનો મતલબ પહેલાં જે ઉત્તર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની જે સીટો હતી એમાંથી ઓછામાં ઓછી 1 ડઝન એટલે 12 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાસેથી આંચકી લેશે. માત્ર હું વાત ઉત્તર ગુજરાતની કરું છું એટલે જ્યારે 121 હોય ત્યારે ઉત્તર ગુજરાતની તમે 12 બેઠકો ગણી લો, બાકીનો સરવારો મેળવો એટલે 150 બેઠકો થઈ જાય. સર, ખાસ કરીને પણ આ જે સમીકરણોની વાત કરવામાં આવે તો છેલ્લા 1-2 વર્ષમાં જે સરકારમાં પણ આપ જે છે બહોળો અનુભવ ધરાવો છો અને આપ મંત્રી પણ હતા, લાગે છે જે પ્રમાણે જ્ઞાતિગત સમીકરણો સર્જાયા તે મહત્વના બની રહેશે. કારણ કે ત્રણેય જે નેતાઓ, યુવા નેતાઓ જે ઉભા થયા છે સરકાર સામે એક મોટો પડકાર તરીકે પણ ઉભા થયા હતા જે તે સમયે જોવા કરવામાં આવે. મેં પહેલા પણ એક ઇન્ટરવ્યુમાં મેં એવું કહ્યું હતું કે કોઈ પણ રાજકીય નેતા એક જ દિવસમાં ઊભો થતો નથી. જ્યારે અમે પણ કોઈ જ્ઞાતિના હોઈશું ને, બીજા લોકો પણ એક જ્ઞાતિના હશે ને, એ જ્ઞાતિની શું વિટંબડાઓ છે એ જાણતા જ હોતા હોય છે અને જ્યારે સરકારમાં બેઠા હોય ત્યારે એનો કેવી રીતે ઉકેલ કાય એના માટેની મથામણ કરતા હોઈએ છીએ. લોકશાહી છે, પોતાની વાત કરવાનો બધાને અધિકાર છે, પ્રદર્શન કરવાનો પણ અધિકાર છે અને માગણી કરવાનો પણ અધિકાર છે અને સ્વાભાવિકપણે જ એ બધી માગણીઓ શાસક પક્ષ સામે હોય અને એ શાસક પક્ષમાં જ્યારે માગણીઓ હોય ત્યારે એ માગણીઓને કઈ રીતે પરિપૂર્ણ થાય એના માટેનું સરકારનું લક્ષ્ય સરવારે. વિરોધ કરવાવાળા લોકોનું પણ લક્ષ્ય એ આમ જનતા છે, જનતા જનાર્દન છે. રાજ્ય સરકારનું લક્ષ્ય લોકોમાં વધારેમાં વધારે કેવી રીતે સુવિધાઓ આપી, એમને પડતી મુશ્કેલીઓને કેવી રીતે દૂર કરવી, સમયસર દૂર કરવી, આ સરકારનો પણ પ્રયાસ છે અને આ બંને પાસાનો જો તમે વિચાર કરો તો રાજ્ય સરકાર એમાં ખૂબ સફળ રહી છે. સમય અને સંજોગ પ્રમાણે જે પ્રકારના પગલાં લેવા જોઈએ એ પ્રમાણેના રાજ્ય સરકારે લીધા છે અને એ લીધા હોવાના કારણે આજે કોઈ પણ ઘટના બનતી હોય તેનો આઘાત પ્રત્યાઘાત તો હોય પણ સરવારે ભારતીય જનતા પાર્ટીએ જે 150+ નો જે લક્ષ્યાંક આપ્યો છે એ મને લાગે છે કે પૂરું પાડવામાં બહુ વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે. સર, ટેકનોલોજીનો યુગ છે, સોશિયલ મીડિયા ખૂબ જ મહત્વનું બની રહેશે, ચૂંટણી માટે પણ સોશિયલ મીડિયા ખૂબ જ મહત્વનું છે. જે રીતે વિકાસને ચિતાર આપવામાં આવી રહ્યો છે, જે રીતે મજાક ઉડાવવામાં આવી રહી છે, લાગે છે કે સરકારમાં એન્ટી ઇન્કમ્બન્સી સોશિયલ મીડિયા થકી ફેલાવવાની વાત હોય અથવા હોય એન્ટી ઇન્કમ્બન્સી. મેં પહેલા કહ્યું કે હું ઈડરમાંથી 5 વખતે ચૂંટ્યો હતો, એ વખતે સોશિયલ મીડિયા નહોતું. આજે સોશિયલ મીડિયાનો વધારો થયો છે અને સારી બાબત છે અને બંને પક્ષે થવાનો છે. શાસક પક્ષને તો પોતાની વાત પોઝિટિવ કરવાનો એને વધારે અવકાશ મળવાનો છે. કોંગ્રેસ પાસે પોઝિટિવ કહેવાનું કશું જ નથી, માત્ર એમને નેગેટિવ પ્રચાર કરવાનો છે. અમે જે કામ કર્યા છે એમાં ક્યાંક 10 કામ કર્યા તો ક્યાં ભૂલ રહી ગઈ છે, ક્યાં સુધર રહી ગયા છે, આ એમને શોધવાનું છે. અમે તો અમારી વાત વધારે પ્રમાણિકતાપૂર્વક, જાહેરાતપૂર્વક લોકોની સમક્ષ અમે રજૂ કરીશું, વધારે સારી રીતે રજૂ કરીશું અને પ્રજા એનું મૂલ્યાંકન કરશે. કોંગ્રેસ પાસે તો માત્ર ટીકા ટિપ્પણી સિવાય એમની પાસે કશું કરવાનું રહેતું નથી. ભૂતકાળમાં પણ એમનો ભૂતકાળ એટલો ભવ્ય ભૂતકાળ છે કે લોકો યાદ કરી શકે એમ નથી.
આજે તમે મને કહો, જયારે તમે આગેવાનોની વાત કરો છો ત્યારે 24 વર્ષનો યુવાન એમ કે 25 વર્ષનું કોંગ્રેસનું શાસન, અરે ભાઈ તમે હતા નહીં, તમે ક્યાં કોંગ્રેસના શાસનની વાત કરો? આનું નામ સોશિયલ મીડિયા. 25 વર્ષનો જુવાનીઓ એમ કે 25 વર્ષનું કોંગ્રેસનું શાસન કેવું હતું, આ કે આનું નામ સોશિયલ મીડિયા. હવે સંભવ છે ખરું? મારા કહેવાનો મતલબ એટલો છે કે સરકારે આટલા સમય દરમિયાન જે પ્રકારના વિકાસના કામો કર્યા છે, જે તેજ ગતિથી વિકાસના કામો કર્યા છે, નરેન્દ્રભાઈ મોદીએ જે ગુજરાત મોડેલની વાત કરી છે અને ગુજરાત મોડેલના કારણે આપણે આજે જોઈ રહ્યા છે કે અહીંયા ગુજરાતમાં જે સ્કીમો હતી એ સ્કીમો આજે સમગ્ર દેશમાં અને દિલ્હીમાં લાગુ થઈ રહી છે. એનો મતલબ એવો થયો કે અહીંયા આપણે સફળ થયા છે એટલા માટે આખા દેશમાં યોજનાઓ લાગુ પડી રહી છે. અને મેં કહ્યું એ પ્રમાણે સરવારે તો જનતા જનાદર એ લક્ષ્ય, ગામડામાં બેઠેલો છેવાડાનો માનવી એ લક્ષ્ય, ગરીબ માણસ બેઠેલો છે એ લક્ષ્ય, અને ખેડૂતો માટેનું જેટલું આ સરકારે કર્યું છે, મને હું આટલા વર્ષના મારા રાજકીય અનુભવથી કહું કે આટલી સહાય, આટલી બધી વ્યવસ્થા ખેડૂતોને કોઈ પહેલી કોઈ સરકારે આપી હોય ને તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર. સર, પણ જો વાત કરવામાં આવે, તાજેતરમાં જ કિસાન સંઘના નેતાઓ સાથે વાતચીત કરી હતી, તેમનો પણ એક અનેક પ્રશ્નો સરકાર સામે મૂક્યા હતા. ટેકાના ભાવો સહિત સિંચાઈની જે વાતો હોય, જે ઇન્સ્યોરન્સ ને જે પાક વીમાની જે વાત હોય, અનેક પ્રશ્નો સરકારની સામે મૂક્યા હતા. તેને કઈ રીતે જોઈ શકાય છે? કારણ કે એમાં પણ એમને પ્રશ્નો તો ઉભા કર્યા જ હતા. કિસાન સંઘ પણ એક સંસ્થા છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી. કિસાન સંઘ એ સારી સંસ્થા છે, ખેડૂતો માટે ખૂબ સારું કામ કરે છે. કિસાન સંઘના મિત્રોને મારે 19 માર્ચ 1987નો દિવસ યાદ કરવો પડે. ગાંધીનગર ઘેરાવનો કાર્યક્રમ હતો, સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરીની કોંગ્રેસની સરકાર હતી, અને આ જ ગાંધીનગરની ધરતી પર 19 ખેડૂતોના મોતને ઘાટ ઉતારવામાં આવેલા હતા, અને એક પણ નવા પૈસાનું વળતર એક દાયકા સુધી આ કોંગ્રેસે આપી નહોતું. એ પણ ભારતીય કિસાન સંઘના આગેવાન, આજે એમની પણ ખાંભીઓ ઉભી છે, આજે એમની પણ ખાંભીઓ ઉભી છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મેં કહ્યું એમ, એમના 10 પ્રશ્નો હશે તો 10-10 નહીં ઉકલ્યા હોય, પણ 7 તો ઉકલ્યા છે, 8 તો ઉકલ્યા છે. એના માટે પ્રયાસ તો જારી છે. અમે ગોળીબાર કરીને વીજળી માટેના 19 લોકોને અમે મોતને ઘાટ નથી ઉતાર્યા. અને ભૂતકાળમાં ચીમનભાઈ પટેલની સરકાર હોય કે જ્યારે હોય ત્યારે કોંગ્રેસની નીતિ શું રહી છે? 1973નું નવનિર્માણ આંદોલન, કેટલા લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને એમની સરકાર ગઈ? 1985 અનામત આંદોલન, કેટલા લોકોને મોતને ઘાટ ઉતાર્યા, કેવી રીતે સરકાર ગઈ? અમરસિંહભાઈ ચૌધરીએ 1927 શું કર્યું? અને આ બધું જ વાત ખેડૂતોને પણ ખબર છે. અત્યારે સમય ન સમય, મેં કહ્યું ને 24 વર્ષના યુવાનના મિત્રો, 1987ની ખબર ન હોય, એના આ ખબર ન હોય કે મારા ઉપર શું વીતેતું. મહેસાણા જિલ્લાની અંદર 2 ટ્રક ભરાય એટલા જૂતા મૂકીને ખેડૂતો ભાગ્યા હતા, આખા બધા જ લોકો આ વાતથી જાણકાર છે. આ કોઈ કમનસીબ ઘટના બને, એ કમનસીબ ઘટના એ નિંદનીય ઘટના છે, એવું નહીં થવું જોઈએ. વ્યક્તિગત હું પણ માનું છું, સરકાર પણ માને છે, એનું પુનરાવર્તન પણ નહીં થવું જોઈએ. એને બેઠીને સાથે બેસીને સંવાદ કરીને એના પ્રશ્નનો ઉકેલ થવો જોઈએ. વહેલું મોડું થઈ શકે પણ, પરંતુ પ્રશ્નનો ઉકેલ આ સરકારે કરવાનો પ્રયાસ કર્યો છે. શ્રીમતી આનંદબેન પટેલ હોય કે વિજયભાઈ રૂપાણી હોય, એમને પ્રમાણિકતાપૂર્વક કરેલા પ્રયત્નો અને એના કારણે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોને ખૂબ મોટો લાભ થયો છે. તો રમણલાલ વોરા સાથેની વાતચીત રસપ્રદ તબક્કામાં પહોંચી છે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વિશેષ વાતચીત કરતા રહીશું રમણભાઈ વોરા સાથે. સર, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 3 યુવા ચહેરાઓ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મહત્વના રહેવાના છે. અલ્પેશ ઠાકોરે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી લીધું છે. હાર્દિક અને જિગ્નેશ મેવાણી બંને સરકાર વિરુદ્ધ પ્રચાર પણ કરી રહ્યા છે, સરકાર વિરુદ્ધના મુદ્દાઓ પણ મૂકી રહ્યા છે. તો જાતિગત સમીકરણો જે રીતે એ લોકોએ સર્જ્યા છે, પાટીદાર એક નેતા છે, એક નેતા ઓબીસીના નેતા છે અને એક નેતા જે છે દલિતોના નેતા છે. ઉનાકાંડ જે ઘટના બની છે ત્યારબાદ જિગ્નેશ મેવાણી જે છે એક દલિત નેતા તરીકે ઉભરે છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે. યુનિટીમાં, દેશની એકતા અને અખંડિતતા માટે કામ કરવાનો શ્રેય એ સરદાર વલ્લભભાઈ પટેલના ફાળે જાય છે, અને એટલા માટે તોડવાની રાજનીતિથી ક્યારેય ભલું ન થાય, જોડવાની રાજનીતિથી ભલું થઈ શકે. ઉનાની એક ઘટના બની, એ વખતે હું મિનિસ્ટર હતો,
અમે કરેલા કામો બધા જ લોકો જાણે છે. એ પહેલા થાનગઢની ઘટનાની પણ ચર્ચા થતી હતી. મારે સ્પષ્ટપણે કહેવું છે, થાનગઢની ઘટનાનું મૂલ્યાંકન શું? થાનગઢની ઘટના થયા પછી ત્યાંની નગરપાલિકાની ચૂંટણી થઈ. ત્રણ અનામત બેઠકો હતી. ભારતીય જનતા પાર્ટીએ ત્રણ લોકોને જનરલ સીટ ઉપર એટલે છ લોકોનો ઉમેદવાર કર્યા અને છે છ ભારતીય જનતા પાર્ટીના લોકો થાનગઢની ઘટના બન્યા પછી એની નગરપાલિકામાં જીત્યા. એના પછી 2012ની વિધાનસભાની ચૂંટણી થઈ. ચોટીલા વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીત્યો. થાનગઢની અંદરથી વધારે મતો મળ્યા, વધારે પ્લસ મતો મળ્યા. એટલે ત્યાંના લોકોને ખબર છે કે આ ઘટનાની શું છે. ત્યાંની વાત તમે અહીંયા લઈને ચાલો અને કોઈ એક વિષય પર લઈને ચાલો તો એનાથી ક્યારેય કોઈ દિવસ કામ ન થાય. મેં આટલા વર્ષોથી જયારે કામ કર્યું છે, જયારે જે સમાજમાં છે આવું છું, ત્યારે નાના મોટા કામોનો એનો સંઘર્ષનો અમારે પણ એનો ભોગ બનવું પડ્યું છે. 1973ના નવનિર્માણના આંદોલનમાંથી આવેલો છું એટલે આંદોલન કેમ થાય ને કેમ કરાય એની મને પણ ખબર છે. પરંતુ વિશેષ કરીને જયારે અનુસૂચિત જાતિની વાત કરીએ છીએ ત્યારે કમનસીબ એવી છે કે અનુસૂચિત જાતિએ એનો કોઈ નેતાને એને ક્યારેય સ્વીકાર્યો નથી આ દિન સુધીના ઇતિહાસમાં. એમને બીજાની નેતાગીરી પસંદ છે. એના કારણો શું હશે તો મને ખબર નથી. એટલે જે પણ મિત્રો જે પણ કામ કરતા હોય તે સમાજની વાતને લઈને ચાલે એમાં જરાય ખોટું નથી. હું માનતો સમાજની વિટમણા ન છે, સમાજની વેદના છે અને એ સમાજની વેદના જે લોકોની સામે લઈને જવી જોઈએ, જે તે લોકોએ સાંભળવી જોઈએ અને એનું નિરાકરણ પણ કરવું પડે. આ એક નહીં, એક વ્યક્તિઓની વાત નથી, એક બે ત્રણ વ્યક્તિઓની વાત નથી. ગુજરાતમાં બેઠેલી 6 કરોડની જનતાને બધાને આ અધિકાર છે કે પોતાને પડતી મુશ્કેલીઓ, પોતાને પડતી વિટંબડાઓને કેવી રીતે દૂર થાય એના માટેના પ્રયત્નો કરવા પડે. પરંતુ એના માટે યોગ્ય જગ્યાએ જવું પડે ને સરકારમાં બેઠેલા લોકોને પણ મારે એટલું સ્પષ્ટપણે કહેવું પડે કે જેની વાત છે એની વાત સાંભળવી જોઈએ. સાંભળ્યા પછી એનો નિરાકરણનો પ્રયાસ કરવો જોઈએ. કાયદામાં કંઈ આંટી ગૂંટી હોય તો એમાં પણ સુધારો કરવાનો જરૂરિયાત ઊભી થાય. સરવારે સરકાર બેઠી છે, લોકોના કામો માટે બેઠી છે, લોકો માટે બેઠેલી છે. એટલે કોઈ પણ વર્ગ વિગ્રહને ધ્યાનમાં રાખ્યા સિવાય કોઈ કઈ કોમનો છે, કઈ જાતિનો છે એવી રીતે સરકારો ન ચાલે. સરકાર તો બધાને સાથે લઈને ચાલે, બધા લોકોના એક સાથે કામ કરે તો એ સારી સરકાર કહેવાય. સુશાસન વ્યવસ્થા તો જ થાય કે બધા જ લોકોને એક સરખો લાભ મળે અને એની અંદર ન જ્ઞાતિવાદ હોય ન જાતિવાદ હોય. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તો જાતિ વિહીન સમાજ રચનાની વાત કરી હતી. અને એટલા માટે મેં કહ્યું કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસે આપણે વાત કરતા હોઈએ ત્યારે તોડવાની રાજનીતિથી કામ ન ચાલે, જોડવાનીથી રાજનીતિથી કામ કરે. સ્ટેચ્યુ ઓફ યુનિટ 182 મીટરનું દુનિયાનું સૌથી શ્રેષ્ઠ આપણે જયારે સ્ટેચ્યુ બનાવી રહ્યા છીએ, યુનિટીની વાત સમગ્ર વિશ્વ માટે આપણે જયારે કરી રહ્યા છો તો એની પહેલ ગુજરાતમાંથી કરવી પડે. ભાઈ ગુજરાતનો યુવાન હોય, ગુજરાતનો ગરીબ હોય, મધ્યમ વર્ગો માણસ હોય કે કોઈ પણ વેપારી, એવું લાગે છે ત્રણેય જે આંદોલનો ત્રણેય યુવા નેતાઓ શરૂ કર્યા તેને સમર્થન મોટા પ્રમાણમાં મળ્યું. એટલે ક્યાંક ને ક્યાંક સમાજમાં એ વેદના જે તમે કહી રહ્યા છો એ વેદના ક્યાંક દબાયેલી હશે એવું લાગે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક મેં ફરીથી કહ્યું એ વખતે હું સાક્ષી રહેલો છું એની હું ટીકા ટિપ્પણ કરવા જાણે બુજીને હું ટીકા ટિપ્પણ કરવામાં હું ઘણું બધું કહી શકું છું પણ મારે એની ટીકા ટિપ્પણ કરવી નથી. પણ પહેલા દિવસથી અમે જે ગતિથી કામ કર્યું છે ક્યારેય કોઈ સરકારે કર્યું નથી. અને કોંગ્રેસમાં અનેક દાખલા દે, બીકે ગઢવીનું ગામ, બનાસકાંઠાનું સાબરડા ગામના દલિતોએ ત્યાંથી છોડીને પાલનપુર આવવું પડ્યું, બિલિયા ગામના દલિતોએ હિજરત કરવી પડી, અનેકવિધ ભીમજી અણિયારીના લોકોએ છોડવું પડ્યું. આ કદાચ આ ઘટના થાનક ઉનાની ઘટના બની છે, ભલે બે ઘટના બની પરંતુ એ દુઃખદ ઘટના છે. પણ સિલસિલો પાછળનો જો જોવે તો એ વખતે કોની સરકારમાં કેવી ઘટનાઓ બનતી હતી, દલિતો પર શું અત્યાચારો જતા, એનો એક વખત જો વિહંગાવલોકન કરી લે તો મને લાગે છે કે એને નહીં થાય. મારો કહેવાનો મતલબ એ વખતે વધારે થતી હતી ને મારે વખતે ઊંચી થાય છે એ પણ આશય નથી. એક પણ શું કરવા થાય અને એક પણ ન થવી જોઈએ એના માટે સરકારે કટિબદ્ધતા રાખવી પડે, એના માટે પ્રયત્નો કરવા પડે અને એ લોકોને પણ અન્યાય ન થાય. મેં કહ્યું ફક્ત એક સમાજ, અનુસૂચિત જાતિની નહીં, અનુસૂચિત જાતિ હોય, જનજાતિ હોય, બક્ષીપંચ હોય કે આમ જનતા હોય, ગરીબ માણસ હોય, મધ્યમ વર્ગનો માણસ હોય, બધાની એક સરખી સંવેદના હોય છે. કોઈ કોઈકની એક વાત લઈને ચાલો, કોઈ બીજી વાત લઈને ચાલો, ત્રીજી વાત, પ્રશ્નો તો છે જ
અને બધા પ્રશ્નો એક દિવસ કઈ ઉકેલાતા પણ નથી, એના માટેનું પણ થોડોક સમય સંજોગ જોઈતો હોય છે અને સમય સંજોગ પ્રમાણે સરકાર એનું કામ કરતી હોય છે. અત્યારે આ સંજોગોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ઉનાની ઘટનામાં જે પગલાં લીધા છે, થાનગઢની ઘટનામાં જે પગલાં લીધા છે, એ સમાજના એક વ્યક્તિ તરીકે હું આજે પણ એને સમર્થન કરું છું અને ફરીથી આવી ઘટનાઓ ન બને એના માટેની માનસિકતા સર્વ લોકો કેળવો. માત્ર કાયદો કામ નહીં કરે, માનસિકતાથી આ આ બનશે અને એની અંદર બધા જ લોકો જાતિવિહીન સમાજ રચનાની વાત કરીને માણસનો માણસ તરીકેનો જીવવાનો અધિકાર બધા લોકોએ આપવો પડશે. એમાં કોઈ એક સરકાર, આ સરકાર કે પેલી સરકાર, આ યુવાન કે પેલો યુવાન, એ વાત હું માનતો નથી. બધાએ ભેગા મળીને સાથે મળીને આવી ઘટનાઓ ન બને એના માટેના આપણા સૌએ સહિયારા પ્રયાસો કરવા પડશે. સર, છેલ્લો એક પ્રશ્ન પૂછવા માંગીશ. ખાસ કરીને જે રીતે જિગ્નેશની વાત હોય કે જિગ્નેશ મેવાણીની વાત હોય કે હાર્દિકની વાત હોય, બંનેના સમયકાળમાં આપ મંત્રી તરીકે હતા. પાટીદાર અનામત આંદોલન જે થયું તેને લઈને તમારા તરફથી તમારું મંત્રાલય હતું એમાં કોઈ વિશેષ કોઈ વાતચીત ના થઈ, ઈબીસીની પણ સરકારે જાહેરાત કરી. અને બીજી તરફ જિગ્નેશની પણ વાત કરીએ તો જિગ્નેશ દરેક એવી જગ્યાએ તેમની ઉપસ્થિતિ હતી અને એક મહત્વના જે મુદ્દાઓ સાથે વિરોધ પણ હતો. તાજેતરમાં કેટલાક દલિત યુવાનો હતો તેમને પણ મૂછ રાખવા જેવી સામાન્ય બાબતે માર મારવામાં આવ્યો. સામાન્ય રીતે વાંધો અનામત સામે છે, આ લોકોને અનામતનો લાભ મળે છે એના કારણે અમને નોકરી મળતી નથી, મૂળ મુદ્દો આરવે છે. દલિત સમાજ લોકોની વચ્ચે રહે છે એના માટે એના એ અત્યાચારનો ભોગ બને છે. અનુસૂચિત જનજાતિને પણ અનામત મળી છે, પણ તમારે ત્યાં જવાનો રસ્તો છે, વળીને પાછા આવવાનો રસ્તો તમારી પાસે નથી ને એટલા માટે એ અત્યાચારનો ભોગ બનતા નથી. દલિતો બધાની જોડે રહે છે, સાથે રહે છે ને એના કારણે આવી ઘટનાઓ બને છે. અને એટલા માટે મેં કહ્યું કે આવી ઘટનાઓ ન બને એના માટેની બધાએ માનસિકતા કેળવવી પડશે. ઘટનાઓ ન બને એના માટે રાજ્ય સરકારે પણ ચાંપતી નજર રાખવી પડશે અને આવી ઘટના બને તો એવો દાખલો બેસાડવો જોઈએ કે ફરીથી આવી ઘટના ન બને એ માટેના સરકારના પ્રયાસો પણ કરવા જોઈએ. એ વાત સાથે પણ હું 100% હું સહમત છું. સર, ઈબીસી નો મુદ્દો ખૂબ જ મહત્વનો રહ્યો. આ જે ઈબીસી 10% આપવામાં આવ્યું અને ખાસ કરીને જે 20% ઈબીસી વિશે અત્યારે ચર્ચા કરવામાં આવે છે વિધાનસભા ફ્લોર બાબતે, હું પણ મીડિયાની અંદર આ બધું વાંચતો હોઉં છું, જોતો હોઉં છું. મીડિયામાં એવું કહેવામાં આવે છે કોંગ્રેસ પક્ષ તરફથી કે અમે બિલ મૂક્યું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે એના ઉપર ચર્ચા પણ કરવા નહીં દીધી, એવું મેં પણ સાંભળ્યું છે. અને એટલા માટે મારા સ્પષ્ટતાપૂર્વક કહેવું છે કે આ અંગેનું બિલ, 20% અનામતનું બિલ એ ગુજરાતની વિધાનસભાની અંદર મુકાયું છે, એ બિલ અંગેની ચર્ચા થઈ છે. આ ચર્ચામાં ઓબીસી કે અનામતની વાત નથી, માત્ર પોલિટિકલ ઓબ્ઝર્વેશન જ થયા છે, મૂળ મુદ્દાની ચર્ચા થઈ નહોતી એ સ્પષ્ટ વાત છે. અને એ જ્યારે બિલ મુકાયું એ પહેલા ભારતીય જનતા પાર્ટીની સરકારે 10% ઈબીસીની જાહેરાત ઓલરેડી કરી ચૂકી હતી અને એટલા માટે એ 20% મુદ્દો એ દિવસે ચાલ્યો નહોતો. છેલ્લે સરવારે વોકઆઉટ કરીને કોંગ્રેસના મિત્રો ગયા હતા, પરંતુ એ બિલ વિધાનસભામાં ચર્ચાયું છે, એના ઉપર ચર્ચા કરવામાં આવી છે, પોલિટિકલ ઓબ્ઝર્વેશન થયા છે. જે લોકોના માટે બિલ મૂક્યું હતું એના માટેનો એક પણ શબ્દ, એક પણ વાક્યની ચર્ચા એ વિધાનસભા ગૃહમાં થઈ નથી. તો આ હતા રમણભાઈ વોરા, ખાસ કરીને તેમણે જે વાતચીત કરી એ સરકાર વિશે, તેમના જે પણ જે પ્રવાસ રહ્યો છે એક કાર્યકર્તાથી માંડીને વિધાનસભાના અધ્યક્ષ તરીકે, તેના વિશે વાત કરી. વાતચીત કરી અનેક એવા મહત્વના મુદ્દાઓ ઉપર જે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ મહત્વના રહેશે.